ગિરિમથક સાપુતારામાં પ્રવાસ વિભાગ દ્વારા આયોજિત મેઘમલ્હાર પર્વ એટલે કે મોન્સૂન ફેસ્ટિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમોના બદલે ઘડા ઢંગ વગરના કાર્યક્રમો આયોજકો દ્વારા રજૂ કરાતા પ્રવાસીઓ સહિત સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી છે. સાપુતારા ખાતે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સતત 30 જુલાઈથી 30 ઓગસ્ટ સુધી એક મહિનો ચાલનાર મેઘમલ્હાર પર્વ એટલે કે મોન્સૂન ફેસ્ટિવલમાં આયોજકો દ્વારા મનોરંજન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોની બાદબાકી કરી પશ્ચિમી સંસ્કૃતિના ડીજે ડાન્સના કાર્યક્રમો ગોઠવી દેતા શરૂઆતથી જ વિવાદમાં સપડાયા છે. 15 ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે રજૂ કરવામાં આવેલ સાંસ્કૃતિક ડાંગી નૃત્ય સ્થાનિક કલાકારોને બદલે બિન આદિવાસી કલાકારોએ ડાંગી નૃત્ય અર્ધનગ્ન અવસ્થામાં કાર્યક્રમ રજૂ કરી આદિવાસી સમાજને વિકૃત રીતે પ્રસ્તુત કર્યો હતો. સાપુતારા ખાતે જાહેર રજાનો દિવસ હોય ગુજરાત સહિત અન્ય રાજ્યોના પ્રવાસી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમાં આદિવાસી ડાંગ નૃત્ય કરનાર લોક કલાકારોએ માત્ર ઉઘાડા શરીરે હાફ પેન્ટ પહેરી ડાન્સ રજૂ કરતા ઉપસ્થિત આદિવાસી મહાનુભાવોમાં રોષ ફેલાઈ જવા પામ્યો હતો. ડાંગ જિલ્લાની સંસ્કૃતિને ઉજાગર કરતો ડાંગ નૃત્ય દેશ વિદેશમાં ખૂબ પ્રચલિત છે, જેમાં આદિવાસી કલાકારો દ્વારા ક્યાંય અંગ પ્રદર્શન થાય તેવા વેશભૂષા અંગીકાર કરતા નથી, ઉલટાનું તેમના નૃત્યના સ્ટેપને જુદી જુદી કરા પ્રકૃતિ સાથે તાલમેલ ધરાવતા હોય છે. ત્યારે 15 ઓગસ્ટના સાંજે હજારો પ્રવાસીઓને ડાંગ નૃત્ય નિહાળવા મળશે તેવી જાહેરાત કરી આયોજકો દ્વારા બિન ડાંગ કલાકારો કે જેવા એક શિખાઉ એકેડમી ચલાવતી સંસ્થા હોય ડાંગી નૃત્યને બદલે આદિવાસીઓને અર્ધનગ્ન દર્શાવી આદિવાસીઓનો ખોટો સંદેશો આપી આદિવાસી સમાજનું ઘોર અપમાન કર્યું હોવાનું જણાય છે. ગિરિમથક સાપુતારા દેશ દુનિયાના નકશામાં સવાઈ રહે તેમજ ડાંગની ભાતીગળ સંસ્કૃતિને પ્રવાસીઓ નિહાળી ડાંગવાસીઓને પરંપરાગત રીતે રીતિરિવાજોથી રૂબરૂ થાય તે માટે મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે તે સરાહનીય છે, પરંતુ સ્થાનિક ડાંગ નૃત્યની બાદબાકી કરી બિન ડાંગી કલાકારો પાસે કે જેઓની ડાંગ સંસ્કૃતિક સાથે કોઈ લેવા દેવા નથી તેઓ પાસે આદિવાસી સમાજને હિત બતાવવા કપડાં વગર ડીજેના તાલે ડાંગ નૃત્ય રજૂ કરી આયોજકો શું સાબિત કરવા માગે છે તે સમજાતું નથી. તેવામાં દેશના આઝાદીને 77મો સ્વતંત્રતા દિવસ નિમિત્તે મોન્સૂન ફેસ્ટિવલમાં રજૂ કરેલ વલગર ડાંગ નૃત્યના આયોજકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આદિવાસી સંગઠન દ્વારા ઉચ્ચારવામાં આવી છે. હેમંત હડસ, ZS TV, સાપુતારા. આપણે સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલ 2023 અંતર્ગત 15 ઓગસ્ટ ના રોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડાંગી નૃત્ય કરવામાં આવેલું હતું, જે અંગે આદિવાસી અસ્તિત્વ બચાવો હિત રક્ષક સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલું છે અને તેઓની લાગણી દુબઈ તે રજૂઆત કરવામાં આવી છે આવેદનપત્ર દ્વારા. તો તે અંગે નિયમ અનુસાર કાર્યવાહી કરાઈ અને તેમને ન્યાય મળે તે રીતના કાર્યવાહી કરવામાં આવશે. આજરોજ ખાસ કરીને અમે સાપુતારા ખાતે નોટિફાઈડ એરિયાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને જણાવેલ છે કે ગઈકાલે 15 ઓગસ્ટના સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન ડાંગી નૃત્યનું નામ આપીને બહારના બિન આદિવાસી સમાજના લોકોને બોલાવીને ડીજે પર નાચ કરીને જે પણ ખાસ કરીને નગ્ન વસ્ત્ર ઉપર ડાન્સ બતાવીને અમારા આદિવાસી સમાજની જે સંસ્કૃતિને લાછન લગાડ્યું છે એનો અમે સખત શબ્દોની અંદર વખોડી કાઢીએ છીએ અને આદિવાસી સમાજની જે લોકનૃત્ય છે એ દેશ અને વિદેશમાં પ્રખ્યાત છે અને તેમ છતાં આવી હરકતો જે કરવામાં આવી છે સાપુતારા ખાતે જે મેઘમલ્હાર કાર્યક્રમ છે એનો અમે વિરોધ કરીએ છીએ અને ટૂંક સમયમાં જો આયોજકો દ્વારા આ બાબતે જાહેરમાં માફી નહીં માગવામાં આવશે તો અમે સમગ્ર ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજ